એક વાર તો ઓલી ગઈ પિયર માને, એને ત્યાંથી અહીંયાથી ઓલા એને ફોન કર્યો ચંપાને, તને મારી યાદ નથી આવતી, 10 દિવસ થઈ ગયા એકે ફોન નથી. ઓલી કે હા યાદ તો આવે ને, ઘણી યાદ આવે. ક્યાં આવે? ચોખાના દાણા મીલું ત્યારે યાદ આવે, તુવેરની દાળ મીલું ત્યારે યાદ આવે. હા જ્યાં જ્યાં તમને હું આ કામ કરું ને, બોલો કે હું ધનેરો છું કે ધણી છું તારો, એનો ઓલીને કામ કરવું પડે છે. એટલે આ ભાઈને બહુ યાદ આવે, બહુ કામ કર્યા. એ બધું છોડો, પણ બહુ મોટા ફટકા જો પડ્યા હોય તો 9 આઈટમ પર ફટકા પડ્યા છે. આજે 9મું સંમેલન છે ને, બરાબર ગણજો. નંબર 1, કોરોનાએ તમારી પૂજા બંધ કરાવી છે. ઘરમાં ભગવાન લઈ આવ્યા એ વાત છોડી દો, કઈ બધાના ઘરમાં ભગવાન નથી આવ્યા, બધાના ઘરે ભગવાનની પૂજાઓ નથી થતી, અને 1 સવા વર્ષ સુધી જેની પૂજા છૂટી ગઈ હોય એને ફરી પાછી પૂજા કરવાનું મન થાય, વાતમાં શું માંચ? હું વિયાર કરતો આવતો હતો, ગામનું નામ નથી આપતો, સાંજના સમયે ગામમાં મેં પ્રવેશ કર્યો અને પછી પ્રવચન, વિયાર સેવા ગ્રુપ હતું, પ્રવચનમાં મેં પૂછ્યું, ભાઈ પૂજા? મને કે મારા સાહેબ પેલા કરતા હતા, હવે હવે છૂટી ગઈ. કે આ કોરોનામાં છૂટી ગઈ? કોરોના ગયો, લોકડાઉન ગયું, પણ હજી પૂજા ચાલુ નથી થઈ. આ બહુ મોટો લોસ, આ બહુ મોટો માઇનસ આપણને કોરોનાનો પડ્યો છે. ભગવાન સાથે આપણો અભેદ સંબંધ હોય, ભગવાન વગર આપણને 1 મિનિટ માટે ન ચાલે. મરાઠીમાં કહે છે ને, તુજ્યા સિવાય જગણ ખરજ કીતી કઠિન અસ્ત, જણુ પાણ્યા સિવાય માસોળી ચ વ્યર્થ તડફડણ અસ્ત. પાણી વગર માછલી રહી શકે ખરી? એમ ભગવાન વગર આપણે ન રહી શકીએ. ઘણાની પૂજા ગઈ,